ઓગણ માં અગરતલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાની શરૂઆતમાં અગરતલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનો વિષય શું રાખવામાં આવ્યો હતો અને ઓપ્શન આપ્યા હોય એક ભારત શ્રેષ્ઠ ભારત નયા સવેરા નયા ઉજાલા આવી રીતે કોઈ પણ સબ્જેક્ટ હોય

આ પુસ્તક મેળો લોકો વચ્ચે સકારાત્મક માનસિકતા બનાવવા માટે મદદરૂપ બને છે અને વાત કરીએ ત્રિપુરાની તો મુખ્યમંત્રી તો કહ્યા મેં બિપ્લબ કુમાર દેવ ત્રિપુરાના રાજ્યપાલ છે રમેશ બેસ અને ત્રિપુરાની રાજધાની છે અગરતલા જ્યાં આ આયોજન થયું છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સુગમ્ય ભારત એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે સૌપ્રથમ તો એ પ્રશ્ન થવો જોઈએ કે સુગમ્ય ભારત છે શું સુગમ્ય ભારત યોજના કે પહેલ એવી છે કે દાખલા તરીકે કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે એ રેલવે સ્ટેશને જાય છે એરપોર્ટ ઉપર જાય છે કે છેવટે તે બસ સ્ટેશને જાય છે તો ત્યાં તેને આવવા જવા માટે કોઈ પણ સ્થળે અગવડતા ન ઊભી થાય એ રીતે નાના સરખા રેમ્પ બનાવવામાં આવેલા હોય છે

નિર્મિત પર્યાવરણ અને આઈસીટી પારિસ્થિતિકી તંત્રના સ્તરને આગળ વધારવા માટે વિકસિત કરવામાં આવેલ છે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બે હજાર એકવીસ ની જાહેરાત કરવામાં આવી છે શેની ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બે હજાર એકવીસ ની જાહેરાત કરવામાં આવી છે અને અઠ્યોતેર માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહની શરૂઆત વર્ચ્યુઅલ સાથે ઓફલાઈન ફોર્મેટમાં પણ કરવામાં આવી છે આ પુરસ્કાર સમારોહનું આયોજન લોસ એન્જલસ અને ન્યુયોર્ક શહેરમાં કરવામાં આવ્યું છે આ પણ ખાસ યાદ રાખીએ કારણ કે અમેરિકામાં આ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બે હજાર એકવીસની ઘોષણા થાય છે આ પુરસ્કાર સમારોહની સહ યજમાની એમી પોહલર અને ટીના ફે કરી છે ઇમેજમાં તમે જોઈ શકો છો આ બંને મહિલાઓએ આ સમગ્ર કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો અને દરેક વિજેતાઓને વર્ચ્યુઅલ રીતે પોતાના પુરસ્કાર સ્વીકાર્યા છે જી હા મિત્રો કોઈને ફિઝિકલ રીતે પુરસ્કાર આપવામાં આવ્યા નથી વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમ આયોજિત થયો અને સ્ક્રીન ઉપર તે વ્યક્તિ વિનર ઘોષિત કરવામાં આવ્યો હોય એ રીતે તેઓને એવોર્ડ આપવામાં આવ્યા છે અને આ વર્ષે નેટફ્લિક્સ ને બેતાલીસ ની કુલ સંખ્યા સાથે સૌથી વધુ નામાંકન પ્રાપ્ત થયા હતા નેટફ્લિક્સ ફિલ્મને માંગ અને ધ ટ્રાયલ ઓફ ધ શિકાગો સેવન ને સર્વશ્રેષ્ઠ ડ્રામા ફિલ્મ માટે નામાંકિત કરવામાં આવેલ અને સર્વશ્રેષ્ઠ મોશન પિક્ચરમાં સર્વશ્રેષ્ઠ પિક્ચર ડ્રામા એવોર્ડ માટે પુરસ્કાર નોબેડ લેન્ડ ને એનાયત કરવામાં આવ્યો હતો અને ધ ક્રાઉન એ બેસ્ટ ટીવી સિરીઝ સાથે બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ નો પુરસ્કાર જીતે છે કોણ ધ ક્રાઉન અને ધ ક્રાઉન ને આ રીતે વિવિધ ચાર એવોર્ડ પ્રાપ્ત થયા છે અને સૌપ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહનું આયોજન વર્ષ 1944 માં લોસ એન્જલસ ખાતે કરવામાં આવ્યું હતો અને અહીં HFPA નું પણ પૂરું નામ યાદ રાખીએ પૂરું નામ થાય છે હોલીવુડ ફોરેન પ્રેસ એસોસિએશન હોલીવુડ ફોરેન પ્રેસ એસોસિએશન અને HFPA એ હોલીવુડ જગતમાં મનોરંજન ક્ષેત્રે વિશેષ ઉપલબ્ધિઓ માટે દેશ વિદેશી કલાકારો અને ફિલ્મોને ગોલ્ડન ગ્લોબ પુરસ્કારથી સન્માનિત કરે છે એટલા માટે પણ અહીં પૂરું નામ યાદ રાખવું જોઈએ અને હવે ખેલ જગતની વાત કરીએ તો આગામી સમયમાં ઓરિસ્સામાં ઇન્ડિયન વિમેન્સ લીગ ફૂટબોલનું આયોજન કરવામાં આવશે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘની જાહેરાત મુજબ ઓરિસ્સા ઇન્ડિયન વિમેન્સ લીગની યજમાની કરશે અને સત્તાવાર તારીખોની જાહેરાત પછીથી કરવામાં આવનાર છે કોવિડ નાઇન્ટીન મહામારીના સમય દરમિયાન ભારતીય ફૂટબોલ રમતની વિવિધ સ્પર્ધાઓનું પુનઃ જીવંત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ઇન્ડિયન વિમેન્સ લીગ એ મહિલા વ્યાવસાયિક ફૂટબોલ લીગ છે જે ભારતમાં આયોજિત કરવામાં આવે છે અને આ લીગનું પ્રથમ સત્ર ઓક્ટોબર બે હજાર સોળમાં કટકમાં આયોજિત કરવામાં આવ્યું હતું આ લીગ અખિલ ભારતીય ફૂટબોલ લીગ એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ લીગ ઘણા નવા ફૂટબોલ ખેલાડીઓને એક મંચ પ્રદાન કરે છે જેથી તેઓ તેમની પ્રતિભાને પ્રોત્સાહન પ્રદર્શિત કરી શકે અને અહીં એક આવે છે AIFF તો એ દેશની સૌથી જૂની ફૂટબોલ સંસ્થા છે AIFF નું પૂરું નામ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને તેની સ્થાપના 23 જૂન 1937 ના રોજ થઈ હતી AIFF ના વર્તમાન અધ્યક્ષ કોણ છે પ્રફુલ પટેલ ઈમેજમાં તમે જોઈ શકો છો અને AIFF નું પૂરું નામ ફરી એકવાર જોઈ લ્યો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન હવે આગળ વાત કરીએ ખેલ જગતમાં તો તાજેતરમાં કોલકાતામાં મેટ્રો સ્ટેશનનું નામ ઓલ ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન સોલ્ટ લેક સ્ટેડિયમ અપાયું છે કોઈ એસોસિએશનના નામ ઉપરથી રેલવે સ્ટેશનનો મેટ્રો સ્ટેશનનું નામ અપાયું હોય આ એવી પહેલી ઘટના છે યુવા ભારતી બગીચા પાસે બનેલા મેટ્રો સ્ટેશનનું નામ ઓલ ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન એઆઈએફએસ સાલ્ટ લેક સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે અહીં તમે ઈમેજમાં વાંચી શકો છો કે ધ ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન સાલ્ટ લેક સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન એવું નામ અપાયું છે અને ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે કોઈ રમતના એસોસિએશનનું નામ આ રીતે કોઈ મેટ્રો સ્ટેશન સાથે જોડાયેલું હોય અને હવે આપણે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી ઉપર આકાર પામ્યો છે અને એમાં સાચો જવાબ આવે છે ચિનાબ નદી લગભગ બધા જ મિત્રોએ ચિનાબ નદીનો ઉલ્લેખ કર્યો છે એ મિત્રોના નામ લેવા ઈચ્છું તો તે છે બુકોલિયા કનુભાઈ દિનેશભાઈ ભરવાડ પ્રહલાદ ફતેપરા અને ખેડૂત પુત્ર નામના કોઈ એક સબસ્ક્રાઇબર મિત્ર છે એમણે પણ સાચો જવાબ આપ્યો છે હિરલ ઠાકોર

ફક્ત દિન વિશેષ નથી કરંટ પણ કહી શકાય કારણ કે આ વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ 2021 ની થીમ શું રાખવામાં આવી છે બન્યોને કરંટ અફેર્સનો પ્રશ્ન તો આ વિડિયો જોવાનું ન ભૂલતા આજે મારે જે પ્રશ્ન પૂછવો છે એ તમારી સ્ક્રીન ઉપર નીચેનામાંથી કયું રાજ્ય ભારતનું પ્રથમ કોરોના મુક્ત રાજ્ય બન્યું છે આપણા ભારત દેશ માટે એક ખુશીના સમાચાર છે કે ભારત દેશનું એક રાજ્ય તાજેતરમાં જ તે કોરોના મુક્ત બની ગયું છે ચાલો